નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કુમાર બારોટ. નજર કરીએ આજના સમાચારો પર. અમદાવાદમાં આવેલ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ડેવલપમેન્ટ રિસર્ચ ખાતે આગામી 24 તેમજ 25 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય કક્ષાનો પ્રાકૃતિક કૃષિ સેમિનાર યોજાશે, જેમાં 24 તારીખે રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ખાસ ઉપસ્થિતિમાં સેમિનારનો પ્રારંભ કરાશે. આ 2 દિવસીય સેમિનારમાં જુદા જુદા 10 રાજ્યોના પ્રાકૃતિક કૃષિ નિષ્ણાતો દ્વારા ગુજરાતભરમાંથી આવેલ ખેડૂતો, મહિલાઓ તેમજ કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સંપૂર્ણ માર્ગદર્શન અપાશે. સેમિનારમાં પ્રાકૃતિક ખેતીના વાવેતરથી લઈ પાક ઉત્પાદનના વેચાણ સુધીની બધી જ બાબતોથી ખેડૂતોને માહિતગાર કરાશે. આ પ્રસંગે અમદાવાદ ખાતે GIDR અધિકારીઓએ એક પત્રકાર પરિષદ યોજી હતી. मतलब समाज विज्ञान से जुड़े हुए हैं, उसमें एक अर्थनीतिज्ञ है, अर्थशास्त्री है, संख्याशास्त्री हैं और उसमें समाज भी विज्ञानी हैं. ऐसे सब लोग आ रहे हैं और जो हमारा इंडियन काउंसिल ऑफ सोशल साइंस रिसर्च के दूसरे जो ऑर्गेनाइजेशन है हमारे GIDR की तरफ दूसरे स्टेट से, वहाँ से भी, और हमारे यहाँ सरदार पटेल इकोनॉमिक रिसर्च से लेकर सेस हैदराबाद से लेकर सब संस्थाओं के लोग यहाँ आ रहे हैं अपने काम दिखाने के लिए. हमारा जो काम है, जो एक तो है मैडम ने जैसे बोला कि ज्ञान का हम लोग बीज यहाँ बो रहे हैं, तो जो अभी एक समय आ गया है कि 5 साल से जो एक फोकस आया है प्राकृतिक खेती के ऊपर, उस प्राकृतिक खेती को कैसे हम लोग आगे ले जाएं, उसके लिए लोग बोलते हैं ना एविडेंस चाहिए, एविडेंस चाहिए. तो एविडेंस का जो है प्रमाण, हम लोग वो जनरेशन का काम कर रहे हैं और हम लोग वाट बाई का टॉक करते हैं. तो हम लोगों ने हमारे संस्था में भी एक छोटा सा प्लॉट हम डेवलप कर रहे हैं जो पंचस्तरीय जंगल मॉडल के नाम पे है. और लास्ट में इतना बोलना चाहूँगा कि आप लोग जरूर 24 तारीख को ही बताइए. GIDR अहमदाबाद खाते गुजरात रीजनल फार्मिंग साइंस यूनिवर्सिटी आणंद अने GIDR अहमदाबाद તથા અન્ય સંસ્થાઓના સહયોગથી પ્રાકૃતિક ખેતીમાં ઉપર એક 2 દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું છે. આ કોન્ફરન્સ 24-25 ફેબ્રુઆરી એટલે કે 24 તારીખના સવારે 10 કલાકથી લઈને કાર્યવિત થશે. એમાં 7 જેટલા 2 દિવસના જુદા જુદા સેશનો આયોજિત કર્યા છે. આ કોન્ફરન્સના ઇનોગ્રલ સેશનમાં આપણા ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ પધારશે. આચાર્ય દેવવ્રતજી પોતે પ્રાકૃતિક ખેતીના શું કહેવાય ખેડૂત તરીકે અને ખૂબ વૈજ્ઞાનિક ઢબે પણ સફળ રીતે પ્રાકૃતિક ખેતીને અમલ કરી ચૂક્યા છે. તો એમના મુખેથી ખાસ કરીને દેશના જુદા જુદા રાજ્યોમાંથી આશરે 150થી વધારે એવા વ્યક્તિત્વોને આમંત્રિત કર્યા છે કે જેમાં વિદ્યાર્થીઓ માંથી માંડી રાષ્ટ્રમાં પોલિસી નિર્માણ પણ જે કરી રહ્યા છે એવા વ્યક્તિત્વોને બધાને અહીંયા આમંત્રિત કરી અને પ્રાકૃતિક ખેતીનું એક ગહન ચિંતન મનન કરી અને દેશમાં અને રાજ્યમાં જનજન સુધી કઈ રીતે વધારે અસરકારક પહોંચાડી શકાય તેના માટેના આ સત્રનું કોન્ફરન્સનું આયોજન થયું છે. આ આયોજનમાં ખાસ કરીને GIDR એટલે કે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ડેવલપમેન્ટ રિસર્ચ નિશા પાંડેજી અને એમની ટીમ અને ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી જે છે આલોલ ખાતે એમના ટીમના ધોરણના સહયોગથી અને અન્ય સંસ્થાઓ નિર્માથી લઈ અને ઘણી બધી સંસ્થાઓના જોડાણથી આ આપણે કોન્ફરન્સનું આયોજન કરી રહ્યા છીએ. સર, ખાસ કરીને કેટલા ખેડૂતો આવશે અને ખેડૂતોને કયા પ્રકારનું જ્ઞાન આપવામાં આવશે? આ કોન્ફરન્સની અંદર પ્રાકૃતિક ખેતીમાં જે સફળ થયા છે એવા આશરે 30 ખેડૂતો અને ખાસ કરીને મહિલા ખેડૂતો કે આ પ્રાકૃતિક ખેતી જ્યાં સુધી ગાયનું લાલન પાલન નહીં થાય અને ગાય એટલે કે દેશી ગાય અને એના દ્રવ્યો આધારિત આ પ્રાકૃતિક ખેતી છે એટલે મહિલાઓને વધારે વાળવા માટે મહિલાઓને પણ આમાં આમંત્રિત કરેલા છે. 20 એટલે કે કુલ 50 જેટલા ખેડૂત ભાઈઓ બહેનો આવશે. પોલિસી મેકર અને જુદી જુદી સંસ્થાઓના જે સંચાલકો છે એ આશરે 70ની આજુબાજુ આવશે. વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિક એમ કરી અને 150થી વધારે વ્યક્તિઓ આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં ગુજરાતના કેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાઈ ગયા છે? રાજ્ય સરકારના રિવ્યુ બેઠકની અંદર જે ચોક્કસ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહેલા ખેડૂતો જેણે અપનાવી છે એવા આશરે 9 લાખ જેટલા ખેડૂતો અત્યાર સુધી નોંધ ઉપર આવ્યા છે. અને એરિયાની દ્રષ્ટિએ ગણીએ તો 7.5-8 લાખ એકરની અંદર ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી અત્યારે થઈ ગઈ છે. સર, પ્રાકૃતિક
મહિલાનો આમાં 50% જેટલું યોગદાન મહિલાઓ કરશે. અને એ મહિલાઓ પણ એવી હશે જે હિન્દી અને ગુજરાતીમાં પોતાની વાતને સારી રીતે રજૂ કરશે. સર, પ્રાકૃતિક ખેતી વિશે એવું કહેવાય છે કે ઉત્પાદન પ્રોપર નથી મળતો, એના કારણે ખેડૂતો પાછી પાની કરે છે, શું કહેશો? સેન્દ્રીય ખેતીની વાત છે, જૈવિક ખેતીની વાત છે, ઓર્ગેનિક ખેતીની વાત છે. ઓર્ગેનિક ખેતી અને નેચરલ પ્રાકૃતિક ખેતી એ બંનેમાં ખૂબ મોટો તફાવત છે. આજે નેચરલ ફાર્મિંગના જે પ્રોટોકોલ ડેવલપ થયા છે, બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદાન, વાપસા અને મિશ્ર પાક અને બાયોડાયવર્સિટીને ડેવલપ કરવાની જે વાત છે, એ બધી વિધિથી જે ખેડૂત પ્રાકૃતિક ખેતી આ તરફ આગળ વધે છે, એ પહેલા જ વર્ષે કોઈ પણ પ્રકારના ઉત્પાદનના ઘટાડા વગર સફળતા રીતે ખેતી કરી શકે છે. ઉત્પાદન કોઈ રીતે ઘટતું નથી, પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટતું નથી. એક ચોક્કસ છે કે એની વિધિ પૂરેપૂરી ખેડૂતે અપનાવવી જરૂરી છે.